હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડેમી ગાંધીનગર મિત્રો વાત કરી રહ્યા છીએ ગુજરાતના તેત્રીસ જિલ્લાના તાલુકા યાદ રાખવાની તો એમાં અત્યારે આપણે આવ્યા છીએ તાપી સુધી ઓકે તાપીમાં કેટલા તાલુકા છે તો સામાન્ય રીતે તમે કોઈપણ પુસ્તક વાંચશો તો મોટા ભાગે એમાં પાંચ લખ્યું છે મોટા ભાગે કેટલા લખ્યું છે પાંચ ઓકે પરંતુ હમણાં એવું છે સરકાર દ્વારા બે તાલુકા છેલ્લે જે વધારવામાં આવ્યા છે એ તાપીમાં વધ્યા છે એટલે પાંચની જગ્યા હવે ત્યાં આપણે સાત યાદ રાખીશું ઓકે એટલે અસમંજસમાં ના રહેતા ઓકે તાપીમાં પાંચ હતા એની જગ્યાએ હવે કેટલા ગણીશું તો કે સાત ઓકે શું યાદ રાખીશું તો બહુ સિમ્પલ વસ્તુ છે એના માટે ઓકે તાપીમાં સાત તાલુકા યાદ રાખવા માટે કંઈક આવું યાદ રાખીશું કે તાપીના સોની સોની એટલે ખબર પડે ને જે સોનીનું કામ સાથે સંકળાયેલા હોય એ લોકો ઓકે તો ઓકે તાપીના સોની એને એવું કહે છે કે ઉડો ઓકે ઉડો એટલે ખબર પડે ને આપણે વિમાનમાં બેસીને જઈને દેશું કે ભાઈ ઉડીને જ્યાં

ડો એટલે ડોલવણ ઓકે વ્યારા એટલે વ્યારા જે તાપીનું મુખ્ય મથક છે વાલોડ એટલે વાલોડ કુકરમુંડા તો કુકરમુંડા કેવા શું માગે છે મિત્રો તમને પરીક્ષામાં એવું પૂછે કે નિઝર તાલુકો કયા જિલ્લામાં આવ્યો તો આપણે આરામથી લખી શકીએ નિઝર ગયા તાપીમાં તાપીમાં હતા કેટલા પાંચ નવા બે વધ્યા એટલે જૂની કોઈપણ ચોપડીમાં તમે જોશો તો સામાન્ય રીતે એવું લખ્યું હશે કે ગુજરાતમાં તાલુકા કેટલા છે બસો ઓગણપચાસ એની જગ્યાએ બસો પચાસ કે બસો એકાવન થયા તો એની પાછળ જવાબદાર કયા છે આ બે એક ડોલવાણ અને એક કુકરમુંડા સામાન્ય રીતે લગભગ દરેક જગ્યાએ તમને લેટેસ્ટમાં માહિતીમાં મળી ગયું છે નહીં મળ્યું હશે તો ટૂંક સમયમાં મળી જશે ઓકે તો અત્યારે હાલ આપણે કેટલા યાદ રાખીએ છીએ તો કે તાપીમાં સાત એના માટે યાદ શું રાખીશું તો કે તાપીમાં સોની તાપીના સોની ઉડો ઓકે ક્યાંથી ઉડવાનું છે વ્યારાથી જવાનું ક્યાં છે કુકરમુંડા પણ ક્યાં થઈને જવું પડશે વાલોડ એટલે તાપીના સોની ઉડો ઓકે વ્યારાથી વાલોડ થઈ અને કુકરમુંડા જજો તો આના ઉપરથી સો એટલે સોનગઢ ની એટલે નિઝર ઉ એટલે ઉચ્છલ ડો એટલે ડોલવાણ વ્યારા એટલે વ્યારા વાલોડ એટલે વાલોડ અને કુકરમુંડા એટલે કુકરમુંડા થોડીક બેઝિક ડિટેલમાં જઈએ

આ ઉકાઈના બે પ્રશ્ન બીજા મિત્રો નીકળી શકે કે ઉકાઈ છે એ ગુજરાતનો સૌથી લાંબો બંધ છે ગુજરાતનો સૌથી ઊંચો બંધ પૂછે તો સરદાર સરોવર જ્યારે સૌથી લાંબો પૂછે તો ઉકાઈ બીજી ઉકાઈની એવી એક ખાસિયત છે કે એ ગુજરાતની સૌપ્રથમ બહુહેતુક સિંચાઈ યોજના છે ગુજરાતની સૌપ્રથમ બહુહેતુક સિંચાઈ યોજના કઈ તો કે ઉકાઈ અને ત્રીજો પ્રશ્ન ઉકાઈનો એવો પણ નીકળી શકે કે ગુજરાતમાં ઉકાઈ ખાતે તો કે હાઇડ્રો પાવર સ્ટેશન એટલે કે જળ વિદ્યુત મથક પણ આવેલું છે નિજર મહત્વનો ગુજરાતનો એક એવો તાલુકો ખાતેથી તાપી નદીનો પ્રવેશ થાય આની પેલા આપણે હાંફેસર જોયું છોટાઉદેપુરમાં ક્વાટ તાલુકો ઓકે અહીંયા આપણે જોઈશું નિઝર ઓકે નિઝર ખાતેથી એક નિઝરમાં હરણફાળ નામનો વિસ્તાર છે કે જ્યાંથી તાપી નદી ગુજરાતમાં પ્રવે છે તાપી નદી ક્યાંથી નીકળે તો કે મધ્યપ્રદેશમાં મહાદેવની ટેકરીઓમાં બે પાસેથી નીકળે એ મધ્યપ્રદેશથી અને ગુજરાત આવે તો ગુજરાતમાં જ્યાંથી એન્ટ્રી લે છે એ સ્થળ કયા નામે ઓળખાય તો કે હરણફાળ કયા નામે ઓળખાય હરણફાળ હવે આ હરણફાળ ક્યાં આવ્યું ઓકે તો કે તાલુકો નિઝર જીલો તાપી એટલે નિઝર કામનું ઓકે પછી એના પછી ડોલવાણ છે ઓકે વ્યારા મુખ્ય મથક છે આની પહેલાં બી વાત કરેલી છે કે ગુજરાતના બાર જિલ્લા એવા છે કે જેના મુખ્ય મથક એના નામ કરતાં જુદા પડે છે જેમ કે કચ્છનું ભુજ દેવભૂમિ દ્વારકાનું જામખંભાલીયા ગીર સોમનાથનું વેરાવળ ઓકે બનાસકાંઠાનું પાલનપુર સાબરકાંઠાનું હિંમતનગર અરવલ્લીનું મોડાસા ખેડાનું નડિયાદ પંચમહાલનું ગોધરા મહીસાગરનું લુણાવાડા ઓકે પછી નર્મદાનું રાજપીપળા તાપીનું વ્યારા અને ડાંગનું આહવા તો એમાંથી અહીંયા વ્યારા મુખ્ય મંત્ર છે અમરસિંહ ચૌધરી જન્મસ્થળ જન્મ અમરસિંહ ચૌધરી ગુજરાતના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી છે સૌથી સૌથી વધારે વધારે સિંચાઈઓ ઓકે સમયમાં સમયમાં ચૌધરીના સિંચાઈ યોજનાઓ મંજૂર થયેલી વાલોડ ઓકે વલ્વી એવું એનું પ્રાચીન નામ છે સુરેશ જોશી ગુજરાતી સાહિત્યકાર ઓકે એમનો જન્મ થયેલો વાલોડ ખાતે અને કુકરમુંડા ઓકે એવું કહેવાય કે ગુજરાતમાં બસો ઓગણપચાસ હતા પછી બસો પચાસ તાલુકો કુકર મુંડા જાહેર થયો ઓકે અને બસો એકાવન મોલવાણ એટલે આ પણ પ્રશ્ન આપણે યાદ રાખીશું તો આ બેઝિક બાબત છે આપણે હાલ ચર્ચા કરી રહ્યા છીએ તાલુકા યાદ રાખવાની તો જિલ્લાનું નામ છે તાપી એમાં તાલુકા કેટલા છે સાત ઓકે સાત તાલુકા યાદ રાખવા શું યાદ રાખીશું કે તાપીના સોની ઉડો તાપીના સોની ઉડો વ્યારાથી વાલોડ થઈ અને કુકરમુંડા જજો તાપીના સોની ઉડો વ્યારાથી વાલોડ થઈ કુકરમુંડા જજો તો આના પરથી આપણને સાથે સાથે યાદ રહી જશે સોનગઢ નિઝર ઉછલ ડોલવાણ વ્યારા વાલોડ અને કુકરમુંડા તો આવી રીતે બસ તમે જોતા રહો ઓકે આપણે ગમે તો લાઇક કરો શેર કરો તમારા મિત્રને સબ્સ્ક્રાઇબ કરાવો ચેનલ ખાસ દરેક વ્યક્તિ એક બે પાંચ દસ પચીસ પચાસ પંદરસો હજાર બે હજાર લાખ જેટલાને શક્ય હોય એટલા લોકો સબસ્ક્રાઈબ કરાવો આપણો ટાર્ગેટ એક કરોડ લોકો સુધી પહોંચવાનું છે અને એ ટોટલ જવાબદારી તમારા ઉપર વિડીયો બનાવવાની જવાબદારી મારી જોવાની જવાબદારી તમારી ઓકે ફરી એનું રિવાઇઝ કરાવવાની જવાબદારી મારી ઓકે તમારે રિવિઝન કરવાની જવાબદારી તમારી બનાવું હું તો ફેલાવવાનું તમારે જો ગમે તો આપને ગમે તો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સાથે સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા વિડીયોમાં નવા માહિતી સાથે ઓકે આપ જોતા રહો એન્જલ એકેડમી બાય સામંત ગઢવી ઓકે ફરી મળીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હું સમ્રાટ સામંત ગઢવી જય હિન્દ જય ભારત